મહારાષ્ટ્રમાં કુલ બસો બેઠકો પર બસ્સો છોતેર મહિલા ઉમેદવારો સહિત કુલ ચાર હજાર એકસો ઓગણીસ ઉમેદવારો મેદાનમાં છે ચૂંટણીમાં એક હજાર છસો નવ્વાણું અપક્ષ ઉમેદવારો પણ પોતાનું કિસ્મત અજમાવી રહ્યા છે આજે હરિયાણા વિધાનસભાની નેવ બેઠકો માટે યોજાયેલા મતદાનમાં બપોર સુધીમાં છપ્પન ટકા જેટલું જંગી મતદાન થયું હતું હરિયાણાના એક કરોડ ત્રેસઠ લાખ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે હરિયાણામાં એક હજાર ત્રણસો એકાવન ઉમેદવારોનું ભાવિ આજે નક્કી થશે ઉલ્લેખનીય છે કે હરિયાણામાં હવામાન વાદળછાયું હોવા છતાં નાગરિકો મતદાન કરવા નીકળ્યા હતા વિશેષ કરીને મહિલાઓ મતદાન માટે વધારે ઉત્સાહિત જોવા મળી હતી હરિયાણામાં સોળ હજાર ત્રણસો સત્તાવન મતદાન કેન્દ્રો પર ઉત્સાહજનક મતદાન થતું જોવા મળ્યું હતું હરિયાણામાં બદલાયેલા રાજકીય સમીકરણો વચ્ચે નિશ્ચિતપણે આ ચૂંટણી દરેક પક્ષ માટે અગત્યની બની રહી છે રાજકોટ પશ્ચિમ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી માટે બપોર સુધીમાં સાડત્રીસ ટકા મતદાન નોંધાયું હતું ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ વજુભાઈ વાળાને કર્ણાટકના રાજ્યપાલ બનાવતા આ બેઠક પરથી વિજય રૂપાણી ચૂંટણી લડી રહ્યા છે ઉલ્લેખનીય છે કે વજુભાઈ મતાધિકારનો ઉપયોગ કરવા બેંગ્લોરથી રાજકોટ આવ્યા હતા ભાજપના ઉમેદવાર વિજય રૂપાણીએ તથા કોંગ્રેસના ઉમેદવાર જયંતિ કાલરીયાએ મતદાન કરીને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો પરંતુ ભાજપ અને કોંગ્રેસ બંને માટે આ બેઠક જીતવી વટનો સવાલ બની ચૂકી હોવાથી તેના ઉપર સમગ્ર રાજ્યની નજર મંડાયેલી છે મોદી સરકારે ગંગા નદીનું વહેણ શુદ્ધ કરવા માટે ઉપાડેલું ભગીરથ કાર્ય ધીરે ધીરે વહીવટી પ્રક્રિયા હેઠળ હાથ ધરવાનું શરૂ થતું જાય છે ગંગા શુદ્ધિકરણ માટે જળ સંસાધન મંત્રાલય તથા શહેરી વિકાસ મંત્રાલયે સંકલનકર્તા તરીકે હાથ મિલાવ્યા છે પહેલા પ્રયાસ તરીકે પાંચ રાજ્યોની એકસો અઢાર નગરપાલિકા તથા મહાનગરપાલિકાના સૂત્રધારો સાથે ટૂંક સમયમાં બેઠક યોજાઈ રહી છે ગંગા કિનારે વસેલા આ એકસો અઢાર શહેરો ગંગાની પૂજા કરે છે પણ સાથોસાથ પોતાની ગંદકી પણ તેમાં ઠાલવે છે ગંગા શુદ્ધિકરણની શરૂઆત મોદી સરકાર આ એકસો અઢાર શહેરોથી કરવા માંગે છે સર્વોચ્ચ અદાલતે સગીરા સાથે દુષ્કર્મના આરોપમાં જેલવાસ ભોગવતા આસારામની જામીન અરજી ફગાવી દીધી છે સુપ્રીમ કોર્ટે આજે આસારામને જામીન આપવાની ફરી એક વખત ના પાડી હતી પરંતુ મેડિકલ તપાસ માટે તેમને પોલીસ કસ્ટડીમાં દિલ્હી લઈ જવાના સંકેત આપ્યા છે આસારામને વાસ્તવિકતામાં સર્જરીની જરૂર છે કે નહીં તે અંગેની સમીક્ષા કરવા સુપ્રીમ કોર્ટે એમ્સને આદેશ આપ્યા છે તેમજ જણાવ્યું છે કે એમ્સ ચાર અઠવાડિયામાં પોતાનો અહેવાલ કોર્ટમાં જમા કરાવે દિલ્હીની વિશેષ સીબીઆઈ અદાલતે કોલસા કૌભાંડમાં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલા ક્લોઝર રિપોર્ટને નકારી કાઢી વિકાસ મેટલ્સ એન્ડ પાવર લિમિટેડ વિરુદ્ધ વધુ તપાસના આદેશ આપ્યા છે અદાલતે આ મુદ્દે દસ નવેમ્બર સુધી તપાસનો પ્રગતિ અહેવાલ જમા કરાવવા પણ કહ્યું છે સીબીઆઈએ સપ્ટેમ્બર બે હજાર બારમાં વિકાસ મેટલ્સ અને પાવર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો જેમાં કહેવામાં આવ્યું હતું કે કંપનીએ વહેંચણી માટેના ખોટા દાવા રજૂ કર્યા હતા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલની ટાવર ઉત્પાદક પટેલે આ પ્રસંગે કહ્યું હતું કે મેક ઇન ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા ગુજરાત ઔદ્યોગિક વાતાવરણ સાથે તત્પર છે અને વાઇબ્રન્ટ ગુજરાત સમિતિની સફળતાને પગલે અનેક ઉદ્યોગ ગૃહ ગુજરાત આવ્યા છે મુખ્યમંત્રીશ્રીએ મેક્સિસ ગ્રુપના ગુજરાતમાં સ્થપાનારા એકમ દ્વારા સ્થાનિક યુવાનોને મહત્તમ રોજગારી આપવા સૂચન કર્યું હતું સહજતાથી ટાળી શકાય તેવા ચેપગ્રસ્ત રોગને દૂર કરવાના પગલાં અંગે માર્ગદર્શન આપતા સેમિનારનું આયોજન ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થ દ્વારા કરવામાં આવ્યું હતું બે દિવસીય સેમિનારમાં ગુજરાત સરકારના આરોગ્ય ખાતાના ડેપ્યુટી ડાયરેક્ટર એનવી ધોળકિયા સહિત અન્ય મહાનુભાવોએ પ્રસંગોચિત પ્રવચન કર્યા હતા ઉલ્લેખનીય છે કે વિશ્વમાં દર વર્ષે ચૌદ લાખ બાળકો નિવારી શકાય તેવા ચેપને કારણે મોતને ભેટતા હોય છે આ સેમિનાર થકી ચેપથી દૂર રહેવાના સરળ ઉપાયો અંગે લોકોને માહિતગાર કરવામાં આવ્યા હતા તો આ સાથે આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર